હલો ફ્રેન્ડ્સ, હું છું બીના, સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ખબરછે.com પરથી કહાનીમાં. ઘનશ્યામભાઈ એક પેપર વાંચતા હોય છે અને પેપરમાં યુથ માટે લખેલું હોય છે કે આજકાલ યુથમાં કઈ કેટલી માનસિક બીમારીઓ છે, અને તે કહે છે કે આજકાલની પ્રજા કઈ કામની નથી, આ બધા નાટક છે, આવું કંઈ જ નથી હોતું, અમારા વખતે આવું કંઈ નહીં હતું. અકળાઈને પેપર મૂકી દે છે. આ ધનજીભાઈની વિચારશ્રેણી છે કે આજકાલનું યુથ કંઈ જ કામનું નથી, અને પછી તે પોતાના કામમાં લાગી જાય છે. તેના ઘરમાં લગ્ન આવે છે પોતાના દીકરાના, અને તે વિચારે છે કે અરે, મારો દીકરો તો હવે ઠેકાણે પડી જવાનો છે, એના લગ્ન થઈ જવાનો છે, એટલે મારે ત્યાં કંઈ પ્રોબ્લેમ આવવાની નથી, અને શાંતિથી પોતાના કામમાં લાગી જાય છે. એ જ રાતે એનો દીકરો પંખા પર લટકેલો મળે છે. એટલી બધી વિચિત્ર હાલત થઈ જાય છે ઘનશ્યામભાઈની કે મારી સાથે શું થઈ ગયું, પણ કંઈ બોલી શકતા નથી, કંઈ સમજી શકતા બી નથી. અને એક દીકરાની લાશ જોઈને બાપની જે હાલત હોય છે એ તો એક બાપ જ જાણી શકે છે. બીજી બાજુ જ્યારે આની આત્મહત્યા માટેના કારણો શોધવામાં આવે છે, તેની ફિયાન્સીને બોલાવવામાં આવે છે, તેના ઘરવાળાને બોલાવવામાં આવે છે, પરંતુ ઉપર છલ્લા કંઈ કેટલા કારણો સામે આવે છે. અને પછી આવે છે મહત્વના કારણો. જ્યારે તેની સગાઈ થઈ હતી ત્યારે એ છોકરી ડિમાન્ડિંગ હતી, દરેક વસ્તુ પર ડિમાન્ડ કરતી હતી, અને પેલો છોકરો તેને પૂરી પણ કરતો હતો. ધીમે ધીમે પેલીની ડિમાન્ડ વધતી જાય છે. પછી આવે છે બ્લેકમેલિંગ. તેને ખ્યાલ આવી જાય છે કે ઘનશ્યામભાઈ થોડા કડક છે, આથી કંઈ બી થશે તો તેના દીકરાને અચૂકી જોઈએ. અને પેલો દીકરો એ સંબંધને સાચવવા માટે, તેના પપ્પાની ઇજ્જત સાચવવા માટે કે બધું મેનેજ કરવા માટે મથતો રહે છે. સગાઈ લાંબો ટાઈમની હતી, આથી તે એડજસ્ટમેન્ટનો પૂરો પ્રયત્ન કરે છે, પરંતુ હદ ત્યારે વટે છે જ્યારે ડિમાન્ડ ઓવર થાય છે. એક પ્રેશર બનાવવામાં આવે છે છોકરા પર, અને સતત દબાણની વચ્ચે આ દબાણ સહન નહીં કરી શકતા છોકરો આવું પગલું ભરે છે કે બાપને કંઈ કહી શકાતું નથી અને ફિયાન્સીને કંઈ સમજાવી શકાતું નથી. આ બેની વચ્ચેથી એક જિંદગી નીકળી જાય છે. હવે રહે છે બાપ અને પેલી છોકરી. સંબંધોમાં મોટે ભાગે અત્યારે એવું જોવા મળે છે કે છોકરા કે છોકરીઓ ઘણી વખત ઓવર ડિમાન્ડિંગ હોય છે. એટલી બધી ડિમાન્ડ હોય છે સામેવાળા વ્યક્તિ પાસે, આમાંથી એક વ્યક્તિ સાચવવાનો પ્રયત્ન કરે છે અને બીજી વ્યક્તિ કાયમ તેને હેરાન કરે છે, તેને દબાવે છે, તેને કોઈ બી રીતના બદનામ કરવાની વાત આવે છે અથવા તેની ઇજ્જત કાઢવાની વાત આવે છે. આથી પેલું વ્યક્તિ ચૂપચાપ કદાચ સહન કરતું બી હોય છે, કદાચ ડરતું બી હોય છે, પરંતુ આ ડરને પેલા લોકોને એક વિકૃત મજા આપે છે અને તેની હિંમત દિવસે દિવસે વધતી જાય છે દબાવવાની, અને પરિણામે એક વ્યક્તિ એટલો બધો દબાઈ જાય છે કે છેલ્લે તેને મરવા સુધીનું પગલું ભરવું પડે છે. મર્યા પછી કદાચ ડાપણ આવે તો એ કંઈ કામનું નથી હોતું. એવું પગલું સેમ બીજું હોય છે મા બાપથી ડિસ્ટન્સ, એટલે કે વડીલો એટલા બધા સ્ટ્રિક હોય છે, અઘરા હોય છે કે પોતાના છોકરાઓ સાચી વાત મા બાપને કહી શકતા નથી અથવા તો મા બાપ સમજવા માંગતા જ નથી. ઉપર છલ્લી વાતોથી મા બાપ એવું કહે છે કે તમે આજકાલની પ્રજા કંઈ કામની નથી અથવા મારે કંઈ સાંભળવું નથી, આ જે છે તે આમ જ થશે, આવા કંઈ કેટલા નિયમો થોપી દેવામાં આવે છે. જો આજકાલની યુથ આટલું બધું આઝાદીથી જીવતું હોય, કોઈનું માનતું નથી, કદાચ કોઈની પડેલી નથી, તો હજુ બી આત્મહત્યા સંબંધોમાં કેમ થાય છે? નહીં, યુથને પડેલી છે, તે બી ચિંતા કરે છે, તે બી સાચવે છે, હારે છે, થાકે છે, પછી આવા પગલાં ભરે છે. ડિસ્ટન્સ ઘટાડવું સંબંધમાં ખૂબ જ જરૂરી છે. આવા કઈ કેટલા છોકરા છોકરીઓ જે દિવસે દિવસે આવીની નીચે દબાયેલા હોય છે, આવા દબાણમાં જીવતા હોય છે અથવા રોજ જ મરવાનો આછો ઘાટો પ્રયત્ન કરતા જ હોય છે. આને અટકાવવું જોઈએ, વડીલોએ સાંભળવું જોઈએ. સંબંધ બે બાજુ સરખો હોવો જોઈએ. દબાણ કે પીછો કરવો કે ધમકાવવું, ઇજ્જત કાઢવું, આ સંબંધની પરિભાષા નથી હોતી. આવા નવા ટોપિક સાથે હું પાછી મળીશ ખબર છે.com પર.